નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હૃદય જ્ઞાનમાં આપણું સ્વાગત છે. કોલ લેટર આવી ગયા છે તો તમે તે ડાઉનલોડ કરી લેવા વિનંતી. અને બીજી વાત કે કરંટ અફેરની હું કાલે એક્ઝામ લેવાનો છું, એક મંથની, તો તે એક્ઝામ જરૂરથી આપજો. અને બીજી વાત તમને કહેવા માંગીશ કે આપણે જે એક્ઝામના પેપર મૂકી રહ્યા છીએ તો તે તો હું દરરોજ મૂકીશ, પણ એવું વિચારી રહ્યો હતો કે 14-15 તારીખે તે તારીખની આજુબાજુ એક માસ્ટર પેપર મૂકીશ. હવે આ માસ્ટર પેપરમાં કેવું હશે, એકદમ લાંબુ પેપર હશે. લાંબુ મીન્સ કે 2-3 કલાકનું હોઈ શકે છે, પણ તેમાં કેવી રીતે બનાવીશ? પ્રથમ હિસ્ટ્રીને લગતા હશે, ગુજરાતીના, તો તેના 60-70 જેવા રાખીશ, જે મોસ્ટ આઈએમપી હશે તે, બરાબર. ત્યારબાદ જિયોગ્રાફી, ત્યારબાદ હિસ્ટ્રી, ના સોરી હિસ્ટ્રી તો આવી ગયું, હિસ્ટ્રી, જિયોગ્રાફી, તેવી રીતે જેટલા પણ ટોપિક આવશે, રમતગમત, બધાને ટોપિકને હું લેવાનું વિચારી રહ્યો છું. માસ્ટર વિડીયો બનાવીશ, બરાબર. તો તે બનાવો છે કે નહીં તે મને તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો ચલો રમતગમતની વ્યક્તિ ભાગ 5 આપણે જોઈએ. હા, વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને જણાવીશ કે અત્યારે જે હાલમાં થાઈલેન્ડમાં વેઇટ લિફ્ટિંગની ચેમ્પિયનશિપ ચાલી રહી છે, જેમાં લેડીઝમાં મીરાબાઈ ચાનું ગોલ્ડ મેડલ જીત્યા, બરાબર, અને પુરુષમાં જેરેમી લાલરીનુંગા આ વ્યક્તિ જીત્યા છે. હવે આ વ્યક્તિ સિલ્વર જીત્યા છે, પણ આ વ્યક્તિ કોણ છે? તો તમને ખ્યાલ હશે, યુથ ઓલિમ્પિક્સ 2018માં થયું, બરાબર. તો તેમાં તેઓએ ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ વેઇટ લિફ્ટિંગમાં જીત્યો હતો. યુથ ઓલિમ્પિક્સની વાત છે, બરાબર. તો તેઓના વિશે પણ મેં સ્પોર્ટ્સની પર્સનાલિટીમાં તેઓનો વિશે પણ મેં વિડીયો બનાવેલો છે, તો તે તમે પહેલે જોઈ શકો છો, બરાબર. તો ચલો આજનું ચાલુ કરીએ. સાઇના નહેવાલ કઈ રમતના ખેલાડી છે? તો તેઓ બેડમિન્ટનના ખેલાડી છે. તમે તમારું પણ સજેશન આપી શકો છો કે સર આ જે અત્યારે સ્પોર્ટ્સ પર્સનાલિટી જે છે કે જે અત્યારે કપ વધારે જીતી રહી છે, તમે તેના વિશે બનાવો. હું મોસ્ટ ઓફ તો બધાને આવરી લઈશ, પણ જો ના આવરી શકું તો તમે મને કહી શકો છો. રમતગમત, તો તે કઈ રમત સાથે જોડાયેલા છે? તો તેઓ બેડમિન્ટન સાથે જોડાયેલા છે. જન્મ ક્યાં થયો હતો? તો તેઓનો હરિયાણામાં જન્મ થયો હતો. હાલ સુધીમાં તેઓએ 24 ઇન્ટરનેશનલ ટાઇટલ જીતેલા છે, 11 સુપર ટાઇટલ જીત્યા છે, અને એક નંબર પર એક વર્ષ સુધી રહી ચૂક્યા છે. હવે આનો અર્થ શું થાય છે? હવે જાણે કે ઓડીઆઈમાં કોહલી, અત્યારે હું તમને ક્રિકેટનું ઉદાહરણ દઈશ ને તો તમને જલ્દી આવડી જશે. ઓડીઆઈમાં અત્યારે ફર્સ્ટ નંબર ઉપર ક્રિકેટર તરીકે કોહલી આવી ગયા છે, બરાબર. હવે સાથે સાથે કોઈક બીજો બેટ્સમેન છે કે તેમના પોઈન્ટ તેની આજુબાજુ જ છે, તો એવું એ બની શકે કે હાલમાં તેમની પણ મેચ ચાલુ હોય અને તેનો રેકોર્ડ કોહલીનો તે તોડી નાખે અને તે 2-3 દિવસમાં પ્રથમ નંબરે આવી શકે છે. તો આ રેન્કિંગ આગળ પાછળ થયા કરતું હોય છે. પરંતુ સાઇના નહેવાલ જ એવી પહેલી વ્યક્તિ હતી પ્રકાશ પાદુકોણના બાદ કે તેઓએ એક વર્ષ માટે ફર્સ્ટ નંબર ઉપર રહી હતી. તો એક આ સારો રેકોર્ડ કહી શકાય, બરોબર. ત્યારબાદ તેઓના ટાઇટલ કયા છે? તો કે તેઓ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ કોમનવેલ્થમાં હાલમાં જે 2018માં થઈ હતી તેમાં ગોલ્ડ 2, અને 2010માં થઈ હતી તેમાં 1 સિલ્વર, અને 2016માં 1 બ્રોન્ઝ જીતેલા છે. હવે હું આટલું બધું તમને શા માટે કહી રહ્યો છું, આમને લગતું એમ નહીં પૂછાય કે કોમનવેલ્થ ગેમમાં કયા વર્ષે તેઓ કયો મેડલ જીત્યા હતા, પણ તેઓના રમતગમત કઈ છે અને જન્મ ક્યાં થયો હતો, એનાથી વધારે આપણે પીયુની એક્ઝામમાં નહીં પૂછાય. પરંતુ આપણે એક ખ્યાલ હોવી જોઈએ કે જો પેપર સોલ્વ કરવું અઘરું કરવું હોય તો તેઓ એવું પણ પૂછી શકે કે એવી કઈ વ્યક્તિ કે જે એક નંબર એક વર્ષ માટે રહી ચૂકેલી હતી પ્રકાશ પાદુકોણ બાદ. તો તેમાં જવાબ આ આવશે. હવે અર્જુન એવોર્ડ તેઓ જીતેલા છે, ત્યારબાદ રાજીવ ગાંધી ખેલ રત્ન અને પદ્મભૂષણ અને પદ્મશ્રી. ભારતનો સર્વોચ્ચ એવોર્ડ તમને દર વખતે કહેતો રહું છું અને ફરીથી કહી દઉં, ભારત રત્ન પ્રથમ છે, ત્યારબાદ ચોથો પદ્મશ્રી, પદ્મભૂષણ ત્રીજો છે, ચોથો પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ તે બીજો છે, બરાબર. તો પહેલો ભારત રત્ન, બીજો પદ્મ વિભૂષણ, ત્રીજો પદ્મભૂષણ અને ચોથો પદ્મશ્રી, આટલું યાદ હોવું જોઈએ. તો બરાબર, આવો ને
અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને પદ્મભૂષણ અને પદ્મશ્રી મળેલ છે. આગળ જોઈએ, મહેન્દ્રસિંહ ધોની. આમનું તો મારે તમને કેવું ના જોઈએ, પણ તોય કદાચ પૂછી શકે કે તેઓ ક્યાંના છે, તો તેઓ ઝારખંડ રાંચીના છે. રમત ગમત, તો તે ક્રિકેટ સાથે જોડાયેલા છે. તેઓને સિદ્ધિ કઈ મળી છે, તો પદ્મશ્રી, પદ્મભૂષણ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને આઈસીસી ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યર બે વખત તેમને મળેલું છે. તેમની અંતર્ગત, તેમની કેપ્ટનશીપની અંતર્ગત આપણે એક T20 વર્લ્ડ કપ જીત્યા છીએ, 2011 વર્લ્ડ કપ જીત્યા છીએ, બરોબર. તો જે મેઇન આપણે જે ઓડીઆઈ ટેસ્ટ રેન્કિંગમાં આઈ થિંક એક નંબર પર આપણે પહોંચ્યા છીએ, તો આમની કેપ્ટનશીમાં આપણે ટોપ્સ પર ઇન્ડિયન ક્રિકેટ ટીમ હતી, બરોબર. તો આમને લગતું પૂછાઈ શકે કે તેઓ ક્યાંના છે. આગળ જોઈએ, મેરી કોમનું ઘણી બધી વાર પૂર્ણ નામ પૂછાઈ ગયેલું છે. શું છે તેમનું પૂર્ણ નામ? ચુંગને જાંગ મેરી કોમ હેમંગટે, બરોબર. તેઓનો જન્મ ક્યાં થયો છે? મણિપુર. રમત કઈ છે? તો તેઓ બોક્સિંગ. હવે તેઓની ટાઇટલ એક્ઝામમાં પૂછાઈ શકે છે, શા માટે? તો 2018માં જ એક ટાઇટલ જીત્યા છે, બરોબર, વર્લ્ડ ચેમ્પિયનશીપનો, જે હાલમાં જે તમે આ 6 ગોલ્ડ જોઈ રહ્યા છો તેમાં તેઓ એક જીતી ગયા છે, એટલે કુલ થઈ તેમના 6 ગોલ્ડ થયા છે. ઓલિમ્પિક્સમાં તેઓ બ્રોન્ઝ જીત્યા હતા, વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 6 ગોલ્ડ અને એક સિલ્વર જીતેલા છે. ત્યારબાદ જે 2018માં કોમનવેલ્થ ગેમ થઈ હતી તેમાં પણ તેઓ ગોલ્ડ મેડલ જીત્યા હતા, બરોબર. હવે તેઓને સિદ્ધિ કઈ કઈ મળેલી છે, એટલે કે ગવર્મેન્ટ દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ અને પ્રોમિસિંગ બોક્સિંગ કરિયર, કે તે પ્રથમ વ્યક્તિ છે કે તેમને આ એવોર્ડ મળ્યો હતો, બરોબર. તો આમાં યાદ રાખવા જેવું, તેમનું પૂર્ણ નામ ચુંગને જાંગ મેરી કોમ હેમંગટે, બરોબર. તેવી રીતે તમને પીવી સિંધુનું પણ પૂર્ણ નામ ખબર હોવી જોઈએ, પુસરલા વેંકટ રમણ, બરોબર. સોરી, ખાલી વેંકટ આવશે, રમણ નહીં આવે, સિંધુ. આગળ જોઈએ, સાનિયા મિર્ઝા. તો સાનિયા મિર્ઝા તેની સાથે જોડાયેલા છે. તેઓનો જન્મ મુંબઈ મહારાષ્ટ્રમાં થયો હતો, પણ તેઓ હાલ હૈદરાબાદ રહે છે, બરોબર. તેઓની ઓટોબાયોગ્રાફી કઈ છે? તો તેઓની ઓટોબાયોગ્રાફી એસ અગેન્સ્ટ ઓડ્સ. હવે વીવીએસ લક્ષ્મણની ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલી છે. વીવીએસ લક્ષ્મણ શું છે? 281 અને તેની ઉપર. તેવી રીતે સેન વોનની નો સ્પિન, આ તેમની આત્મકથા છે, બરોબર. આ બે એક્ઝામમાં પૂછાઈ ગઈ છે ઘણી બધી વાર. હવે સાનિયા મિર્ઝા વિશે વાત કરીએ, તેઓ સિંગલમાં બહુ નથી રમતા, પરંતુ ડબલમાં તેઓની ખૂબ માસ્ટરી છે. તેઓએ ડબલમાં ઓસ્ટ્રેલિયન, વિમ્બલ્ડન, યુએસ આ ત્રણેયમાં એક એક વખત જીતેલા છે. ત્યારબાદ ડબલ મિક્સ્ડમાં ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ, વિમ્બલ્ડન, યુએસ તે પણ એક એક વખત જીતેલા છે, એટલે તેમની માસ્ટરી ડબલ્સમાં છે, બરોબર. ડબલ ને ડબલ મિક્સમાં ફરક શું? ડબલ એટલે કે બંને લેડીઝ હોય, અને ડબલ મિક્સમાં એક લેડીઝ એક જેન્ટ્સ હોય છે. ત્યારબાદ સિદ્ધિમાં જોઈએ તો તેમને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળે છે. આ મોસ્ટ ઓફ તમે જોશો તો જેટલા પણ સક્સેસફુલ પ્લેયર હશે ને, ખૂબ સારા, તેઓને આ ચાર એવોર્ડ તો મળી જ ગયેલા હશે, બરોબર. આગળ જોઈએ, તેઓને ટાઈમ મેગેઝિન તેમાં 2016માં 100 મોસ્ટ ઇન્ફ્લુઅન્સ પીપલ ઓફ ધ વર્લ્ડમાં તેઓને સ્થાન મળ્યું હતું. ક્યારે? તો 2016માં. આગળ જોઈએ, વિશ્વનાથ આનંદ. હવે મેં શા માટે ચેસ માટેનું લીધું છે એ હું તમને જે આગળની સ્લાઇડ બતાવીશ તેમાં ખબર પડી જશે. હાલમાં જે ચેમ્પિયનશીપ થઈ હતી તેમાં તેમનો ત્રીજો નંબર છે, કોનો? તો કે વિશ્વનાથન આનંદનો, બરોબર. તેઓ કઈ રમત સાથે જોડાયેલા છે? તો તેઓ ચેસ સાથે. જન્મ? તો તમિલનાડુ. ટાઇટલ? ગ્રાન્ડ માસ્ટર. ગ્રાન્ડ માસ્ટર એટલે કેવી રીતે આપણે કમ્પેર કરવી તો કરી શકાય, જેમ કે ક્રિકેટમાં આઈસીસી વર્લ્ડ કપ છે ઓડીઆઈ માટે, તો તેવી જ રીતે ચેસમાં ગ્રાન્ડ માસ્ટર સૌથી મોટું લેવલ કહેવાય છે, બરોબર. ત્યારબાદ તેઓએ વર્લ્ડ ચેમ્પિયનશીપ
બે વાર જીતી છે અને રેપિડ ચેમ્પિયનશિપ પણ બે વાર જીતેલી છે. આમાંથી ક્વેશ્ચન શું નીકળી શકે છે કે વિશ્વનાથ આનંદ નો જન્મ ક્યાં થયો હતો અને તે કઈ રમત સાથે જોડાયેલા છે? સિદ્ધિમાં જોઈએ તો તેઓને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, રાજીવ ગાંધી ખેલ રત્ન અને પદ્મ વિભૂષણ પણ મળેલા છે. તમે જોઈ શકો છો તે બીજા નંબરનું, ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું ત્રણેય એવોર્ડ તેમને મળેલા છે. બરોબર, તેઓને ચેસ ઓસ્કર પણ મળેલું છે. 5 વખત ચેસ ઓસ્કર મળ્યું છે. તેમનું હાલમાં રેન્કિંગ કેટલામું છે? તો 8મું છે વર્લ્ડમાં. પ્રથમ વ્યક્તિ જેને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળેલો. બરોબર, આગળ જોઈએ. હવે મેં તમને કીધું હતું કે શા માટે મેં ક્વેશ્ચન લીધો હતો, તો તમે આ છોકરો જુઓ છો કે ફક્ત તે 12 વર્ષનો છે અને જુનિયર ગ્રાન્ડ માસ્ટરમાં તેઓ ભારતમાં પ્રથમ અને વર્લ્ડમાં હાલ તેમનો બીજો નંબર આવી ગયો છે. શું નામ છે તેમનું? ડી ગુકેશ. ક્યાંના છે તેઓ? તો આંધ્રપ્રદેશના છે. મેં તમને કીધું ને કે આઈસીસી વર્લ્ડ કપ કેમ ક્રિકેટનું અગત્યની ગેમ ગણાય ટોપ લેવલની, તેવી રીતે ગ્રાન્ડ માસ્ટર ચેસ માટે સૌથી અગત્યની ગણાય છે. તેમાં તેમનો સૌથી નાની ઉંમરમાં એટલે કે 12 વર્ષની ઉંમરમાં તેઓ જીત્યા છે. તો તેમનું હાલમાં ભારતમાં પ્રથમ છે અને વર્લ્ડમાં, જુનિયરમાં કહી રહ્યો છું, વર્લ્ડમાં બીજો નંબર આવી ગયો છે. બરોબર, તો આભાર. આપને મિત્રો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. આભાર.